नमो अरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जायाणम नमो लोये सौ वसाऊणम ऐसो पंच नमुकारो सौव पावपनासनो मंगलानम तसंवेशी परमम वही मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। वैशाख सुद तीज नो आज नो दिवस अखात्रीज नु महापर्व गणी सकाय। अक्षय तृतीया नो आज नो परम पवित्र दिवस। आजना दिवसे हजारों भाविको हजारों तपस्वियों वर्षी तपना पारणा करवाना 400 दिवस नी दीर्घ तपस्या दादा आदिनाथ ना पगले पगले चालवानो एक नानकड़ो प्रयास ए गई फागणवद आठम थी शुरू करेलो आ दिव्य तप दीर्घ तप अने उनारो आव्यो त्यार पछी चातुर्मास आव्यो त्यार पछी शियारो आव्यो अने त्यार पछी उनारामांथी पसार थईने आ वर्षी तप ज्यारे आगर वधतो चाल्यो अने आजे चरम कक्षाए ज्यारे उनारो छे 40-45 डिग्री गर्मी ज्यारे आकाशमांथी वर्षी रहेली छे अने एवा समयनी अंदरमां हजारो भाविको कोई पारिटणानी अंदरमां कोई हस्तिनापुर नगरीनी अंदरमां कोई पोतपोताना नगरोनी अंदरमां कोई नाना मोटा तीर्थोनी अंदरमां अथवा तो ज्यां सामूहिक वर्षी तप थवाना होय जेम आ वक्ते अमारी निश्रानी अंदरमां नवसारी श्री संघनी अंदरमां 260 वर्षी तपना पारणा गणदेवी जी जैन संघनी अंदरमां 39 वर्षी तपना पारणा आ रीते समूहनी अंदरमां ठेर ठेर आ वर्षी तपना आयोजनो थाय छे अने ए रीते वर्षी तपना पारणा थता होय छे। पण आ दादा आदिनाथनी साथे जोडायेलो आ वर्षी तप अने एनो आ वैशाख सुद तीजनो अक्षय तृतीयानो दिवस એ આપણે યાદ કરવું પડે। પ્રભુ આદિનાથની જીવન કથાને થોડીક આપણે રિપીટ કરવી પડશે। ફાગણવદ આઠમના દિવસે પરમાત્મા આદિનાથ 83 લાખ પૂર્વનું સંસારપણાનું બધું જ વ્યવસ્થાઓ કરી અને છેલ્લા 1 લાખ પૂર્વ બાકી હતા ત્યારે દાદા આદિનાથે દીક્ષાનો સ્વીકાર કર્યો। પ્રભુ આત્મ સાધનાની અંદરમાં લીન બની ગયા। સંસાર માટે 83 લાખ પૂર્વ પ્રભુએ ખર્ચી નાખ્યા, હવે 1 લાખ પૂર્વ બાકી છે અને પ્રભુ સંયમ જીવનને સ્વીકાર કરી અને પરમાત્મા આ વિશ્વના પ્રથમ યતિ બન્યા, પ્રથમ ભિક્ષાચર બન્યા, પ્રથમ શ્રવણ ભગવંત બન્યા અને પરમાત્માનું કોણ જાણે કર્મ જાણે કે રાહ જોઈને બેઠેલું હતું અને જેવું પરમાત્માએ દીક્ષાનો સ્વીકાર કર્યો અને બરોબર કોઈક ભાવની અંદરમાં બરદને કરેલો અંતરાય અને એ અંતરાયના દ્વારા જે કર્મ બાંધેલું હતું અંતરાય બાંધેલો હતો એ આ ભાવની અંદરમાં ઉદયની અંદરમાં આવ્યો અને એના કારણે પરમાત્માને આહાર સંબંધી અંતરાય કર્મ ઊભું થઈ ગયું। એ યુગલિકોનો સમય બહુ સુખનો સમય, એકદમ આનંદમય સમય, નિશ્ચિંત અને નિરાત વાર્યો એ સમય રહેલો હતો। પરમાત્મા સંયમ જીવનનો સ્વીકાર કરી ફાગણવદ 7મના પરમાત્માને ઉપવાસ છે, ફાગણવદ 8મના દિવસે પણ પરમાત્માને ઉપવાસ છે અને પરમાત્મા ફાગણવદ 9ના દિવસે એકાસનાનું પચકાણ કરી અને પરમાત્મા જ્યારે ભિક્ષાચર્યા માટે નગરની અંદરમાં ફર્યા એ અને પરમાત્મા ફરતા એક એક ઘરોની અંદરમાં જાય, એક એક ઘરના આંગણે જઈને ઉભા રહે અને જેવા પરમાત્માને આવેલા જોવે, અરે આ તો આપણા રાજા ઋષભ, આ તો આપણા ભરત ચક્રવર્તીના પિતાજી, અરે આ તો આપણા બાહુબલીના પિતાજી, આ તો બ્રાહ્મી અને સુંદરીના પિતાજી, આ તો 100 પુત્રોના પિતાજી છે, શું એ આપણા આંગણે આવે અને આપણે ભોજન અપાતું હશે? વિચારજો, એટલો બધો સુખનો સમય હતો કે જે સમયની અંદરમાં કોઈને ભૂખ જેવું દુઃખ જીવનમાં અનુભવ્યું નતું। વિચારજો, લોકોને અન્નદાન નહોતું આપવું એવું નતું, અન્ન કરતા વધુ કિંમતી હીરા માણેક મોતી રત્ન હાથી ઘોડા અશ્વ અને જે માગો એ વસ્તુ આપવા તૈયાર હતા, તો પછી અન્ન આપવામાં શું તકલીફ હતી? પરંતુ એટલો બધો સુખનો સમય હતો, એટલો બધો આનંદ અને ખુશીનો એ સમય હતો, એટલો બધો સંપન્નતાથી ભરેલો એ સમય રહેલો હતો કે એ સમયની અંદરમાં અન્નદાન આપવું એટલે કે બહુ તુચ્છ ગણાતું હતું, માણસ ભૂખ્યો રહે કેવી રીતે? કલ્પ વૃક્ષ માગો એટલા ભોજન વગેરે આપતા હતા, પછી માણસને ખાવાની ક્યાં ચિંતા હતી?
અને આદિનાથ પરમાત્મા સમણ જીવન સ્વીકારે એની પહેલા પરમાત્માએ બધી જ વ્યવસ્થાઓ કરી હતી, રાજ્ય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, નીતિ વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા કરી. પરંતુ પરમાત્મા અને એ સમયની અંદરમાં કોઈ ભિક્ષાચર હતા નહીં કે જેનું જોઈને શીખે કે આવી રીતે આંગણાની અંદરમાં કોઈ ભિક્ષુક આવે, કોઈ શ્રમણ આવે, કોઈ સાધુ આવે, કોઈ સંન્યાસી આવે તો એને ભોજન વગેરે અર્પણ કરવાનું. આવી કોઈ પદ્ધતિ નહીં, કોઈ જાણકારી નહીં, કોઈ રિવાજ નહીં, કોઈ વ્યવહાર નહીં અને કોઈ પરંપરા નહીં. અને એ સમયની અંદરમાં પ્રભુ આદિનાથ ઘર ઘરની અંદરમાં ફરે છે. ફાગણવદ નોમનો દિવસ, દસમનો દિવસ, ફાગણવદ અગિયારસ, ફાગણ મહિનો પૂરો થયો, ચૈત્ર મહિનો પૂરો થયો, ત્યાર પછી એ વૈશાખ મહિનો પરિપૂર્ણ થયો અને પ્રભુની નિર્જલા અને નિરાહાર ઉપવાસોની પરંપરા આગળ વધતી ચાલી. કોને ખબર હતી કે આ 405મા દિવસે પ્રભુનું પારણું થવાનું છે અને પારણું જે કરાવવાનો છે શ્રેયાંશ કુમાર બનાવવાનો છે અને એ શ્રેયાંશ કુમાર વિશ્વની અંદરમાં સુપાત દાનના પ્રથમ દાતા તરીકે પ્રસિદ્ધ બનવાના છે. માનુભાવો, આજનો દિવસ જેમ વર્ષી તપના પારણાનો દિવસ છે એમ આજનો દિવસ એ સુપાત્ર દાનનો દિવસ છે. આજ ધરતી ઉપર આજ અવસર પીણીમાં સૌ પ્રથમ સુપાત દાનની શરૂઆત આ શ્રેયાંશ કુમારે કરી, આજના દિવસે થઈ. સૌ પ્રથમ ભિક્ષાનું દ્રવ્ય હતું ઇક્ષુ રસ, એ ભિક્ષાને વહનારા હતા તીર્થંકર આદિનાથ પરમાત્મા, ભિક્ષાને આપનારા હતા શ્રેયાંશ કુમાર રાજા. અને ભિક્ષા જયારે આપી ત્યારે ચરમ કક્ષાનો ભાવ રહેલો હતો. આ ચારેય પ્રકારના શુભક સંયોગો એ સમયની અંદરમાં એકઠા થયેલા હતા અને હજી તો એ દિવસ આવવાનો બાકી હતો. કોઈને ખબર હતી નહીં કે પ્રભુની આ તપયાત્રા ભવિષ્યની અંદરમાં વર્ષિતપ તરીકે જાહેર થવાની અને સમગ્ર હિન્દુસ્તાનની અંદરમાં નહીં સમગ્ર વિશ્વની અંદરમાં એન્ટરપ્રેન્યોરના પણ વર્ષિતપ થાય છે. હોંગકોંગ અને દુબઈમાં પણ વર્ષિતપો ચાલે છે. જ્યાં જ્યાંથી સમાચાર મને મળે છે ગુરુદેવ આપ ગુજરાતમાં અને હિન્દુસ્તાનની અંદરમાં વર્ષિતપ કરાવો છો, અમે ગુરુદેવ વિદેશોની અંદરમાં રહીને પણ વર્ષિતપ કરાવીએ છીએ, એન્ટવર્પ જેવા એરિયાની અંદરમાં પણ વર્ષિતપ કરનારા છે અને 25-30-40 જે વર્ષિતપ થતા હોય એ બધાના બેસના પોતાના ઘરમાં વારા પ્રમાણે પરિવારો કરાવતા હોય છે. શું આદિનાથ ભગવાને આ તપસ્યા કરી, હસતા મોડે સહન કરી, રોજ ગોચી ઓરવા જવાનું, ખાલી હાથે પાછા આવવાનું, રોજ એકાશાનું પચકાન લઈને જવાનું અને પ્રભુ ખાલી હાથે પાછા આવે. ઘર ઘરની અંદરમાં ઘૂમ્યા, એક એક નગરમાં ગયા, એક એક ગામની અંદરમાં ગયા, પણ પ્રભુ જ્યાં ગયા પ્રભુને સત્કાર મળ્યો, પ્રભુને આદર મળ્યો, પ્રભુને પ્રેમ મળ્યો, પ્રભુને લોકોની ભાવના મળી, પ્રભુને લોકોનું સમર્પણ મળ્યું, પ્રભુને હાથી ઘોડા હીરા માણેક મોતી છેલ્લે પોતાની યુવાન કન્યાઓ પણ આપવા તૈયાર થયા. પરંતુ પરમાત્માને જેની જરૂર હતી જે બધું છોડીને આવ્યા એની પ્રભુને જરૂર નથી અને જેની જરૂર છે એવું હજી આપવું જોઈએ એવું લોકોના મગજની અંદરમાં હજી આવ્યું નથી. કારણ કે ગત ભોગમાં બાંધેલું આ અંતરાય કર્મનો ઉદય રહેલો હતો. એક પછી એક દિવસો વીતતા ચાલ્યા, 100 દિવસ થયા, 200 દિવસ પસાર થયા, અરે 300 દિવસ પસાર થઈ ગયા. અને આ બાજુ પરમાત્મા જે જે નગરની અંદરમાં જાય ત્યાં હોહા મચી જાય, અરે ઘર ઘરની અંદરમાં ચર્ચા મચે, આપણા રાજા ઋષભ આપણા ઘરમાં આવે છે તો ખરા, પ્રભુને શું જોઈએ છે ખબર નથી પડતી, પ્રભુ આપ કોને, પ્રભુ આપ જણાવો ને શું જોઈએ છે. પરમાત્મા મૌન છે. એ યાદ કરો પ્રભુ આદિનાથની સાધનાને યાદ કરીએ, આપણી આંખમાંથી આંસુના રેલા ઉતરી પડે. શું મારા પ્રભુએ સાધના કરી છે, ધીરજની સાધના કરી, સહનશીલતાની સાધના કરી, પરમાત્માએ સુવિશુદ્ધ સંયમની સાધના કરી, કોઈને ઈશારો સુધા નહીં, કોઈને અણસાર સુધા નહીં આપવાનો. અને દિવસોના દિવસો વધતા ચાલ્યા, ચાલતા ગયા, ચાલતા ગયા. લોકો અકળાય છે પરંતુ આદિનાથ પ્રભુને અકરામણ નથી. લોકોના મનની અંદરમાં ચિંતાના વાદળો ફૂટે છે, પ્રભુ આદિનાથ નિશ્ચિંત છે. લોકોના મનની અંદરમાં ભય પેદા થાય, પ્રભુ આટલા દિવસ ભૂખ્યા રહેશે બોલતા કેમ નથી, પ્રભુ કોને, પ્રભુ શું જોઈએ, પ્રભુ આપ રોજ અમારા ઘરે આવો છો, પ્રભુ અમે શું આપીએ આપને. ઘરમાં ખાવાના ભોજનના ઢગલા પડેલા છે, મેવા મીઠાઈ મિષ્ટાનના થાર પડેલા છે, આંખની સામે પડેલા છે, પણ આપણ તીર્થંકર આપણા જે રાજા ઋષભને કઈ જમવાની વસ્તુ અપાતી હશે? આટલો મોટો માણસ આપણા ઘરની અંદરમાં આવે, આવી તુચ્છ વસ્તુ અપાય? અરે એ તો એનો પોતાનો ખજાનો છે, પોતે રાજા છે, એની પાસે બધું જ રહેલું છે. લોકોને હજી એટલી ખબર નથી. અને આ બાજુ સમય વીતતો ચાલ્યો, વીતતો ચાલ્યો અને આદિનાથ પરમાત્માની એક અજોડ સાધના જે વર્ષિતપ તરીકે વિશ્વની અંદરમાં વિખ્યાત બનવાની છે એ સાધના આગળ વધતી ચાલી. 300 દિવસ પસાર થવાની અંદરમાં આવ્યા અને ઇતિહાસ કહે છે
કે એક વર્ષ અને ઉપર 40 દિવસ પસાર થયા છે, છતાં પ્રભુ અકરાયા નથી, પ્રભુની ધીરજ ખૂટી નથી। ધીરજનો આ પર્વત છે, ધીરજની આ પ્રતિમા છે। જાણે કે પરમાત્મા સાહસનો સાગર બનીને નીકળ્યા છે અને પરમાત્મા કશું જ બોલવા, કશું જ ઈશારો કરવા તૈયાર નથી। હસતા ચહેરે આવવાનું અને હસતા ચહેરે ચાલી જવાનું। વિચારજો, આશા લઈને કોક જગ્યાએ ગયા હોઈએ અને નિષ્ફળતા મળે એ વખતે આપણી આંતરિક દશા કેવી હોય છે, આપણો બહારનો ચહેરો કેવો થઈ જાય છે। અને દાદા આદિનાથને યાદ કરો, 300 એટલે એક વર્ષ અને ઉપર 40 દિવસ પસાર થયા અને લોકો વિચારવા લાગે કે આ પ્રભુ રાજચિહ્ન વગર ઉઘાડા ફરે છે, ઉઘાડા માર્ગ, ઉઘાડા પગે રાજમાર્ગ ઉપર ફરે છે, આપણા ઘરની અંદરમાં આવે છે પણ ખરા, પરંતુ પ્રભુ કશું લેતા નથી। લોકો ટોરે વરીને વિતરાય છે। પ્રભુ આપ કૃપા કરો, પ્રભુ આપ બોલો, પ્રભુ કઈ તો જણાવો, પ્રભુ કઈ તો કહો, આપને શું જરૂર રહેલી છે। અને પરમાત્મા કશું બોલવા તૈયાર નથી। આમ કરતા 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 બસ હવે પ્રભુના અંતરાય કર્મ તૂટવાની તૈયારી છે। વૈશાખ સુદ બીજનો દિવસ આવી પહોંચ્યો। ગઈ ફાગણ વદ આઠમથી શરૂ કરેલી ઉપવાસની યાત્રા આજે વૈશાખ સુદ બીજના દિવસના કિનારે આવીને પહોંચેલી છે। અને આ વૈશાખ સુદ બીજના રાતના સમયની અંદરમાં એક ત્રણ વ્યક્તિના જીવનની અંદરમાં ભવ્ય સંકેતો મળે છે। ઉત્તમ ઘટનાઓ જ્યારે ઘટવાની હોય ત્યારે કુદરત પહેલેથી એના સિગ્નલ અને સંકેતો મોકલતી હોય છે। અને આદિનાર પરમાત્માની આવતીકાલે પાણું થવાનો ઇતિહાસ ગવાવાનો, હજારો લોકો વર્ષિત અપના પાણા આજના દિવસે કરવાના, એ આજના દિવસની એક આ એક ચરમ કક્ષાની કથા છે। શ્રેયાંશ કુમારની આ કથા છે, વર્ષિત તપની આ કથા છે। વૈશાખ સુદ બીજનો દિવસ છે, વૈશાખ સુદ ત્રીજ આવતીકાલે આવવાની, આજે વૈશાખ સુદ બીજનો દિવસ છે। અને મધ્યરાત્રિના સમયની અંદરમાં બાહુબલીના પુત્ર સોમયસા રાજા, એ સોમયસાનો પુત્ર, સોમયસાનો પુત્ર છે શ્રેયાંશ કુમાર। અને શ્રેયાંશ કુમારને રાતના સમયની અંદરમાં એક સપનું આવ્યું છે। આદિનાથ પરમાત્મા, એમના પુત્ર બાહુબલી, બાહુબલીના પુત્ર સોમયસ રાજા અને સોમયસાનો દીકરો છે આ શ્રેયાંશ કુમાર છે, ચોથી પેઢીની અંદરમાં આવેલો આ શ્રેયાંશ કુમાર છે। અને રાતના સમયની અંદરમાં શ્રેયાંશ કુમારે એક સપનું જોયું, અજીબો ગરીબ સપનું। ચારે તરફથી કઈક શ્યામ બની ગયેલો સુવર્ણગીરી મેરુ પર્વત, સોનાનો મેરુ પર્વત થોડોક શ્યામ બની ગયો છે, થોડીક કારાશ એની ઉપર છવાઈ ગઈ છે। સુવર્ણનો મેરુ પર્વત છે પણ થોડીક એની ઉપર કારાશ છવાઈ ગઈ છે। અને સુવર્ણના મેરુ પર્વતની જે કારાશ છે એ પોતે, એટલે કે શ્રેયાંશ કુમારે સપનું જોયું કે પોતે દૂધની ધારા વડે, દૂધના ધોધ વડે એ આખા મેરુ પર્વતને સિંચ્યો, મેરુ પર્વતને સાફ કર્યો અને વરી પાછી એની શ્યામતા, એની શ્યામલતા, એની કારાશ દૂર કરી વરી પાછો એ સોનાનો મેરુ પર્વત અસલ કાંતિથી ઝગમગવા માંડ્યો। આ સપનું મધ્યરાત્રિએ જોયું છે શ્રેયાંશ કુમારે। સડાપ કરતા પથારીમાંથી બેઠા થઈ ગયા। ઓહો, સોનાનો ભવ્ય મેરુ પર્વત થોડોક શ્યામ પડી ગયેલો અને મે દૂધના ધોધથી આખો પર્વતને સ્નાન કરાવડાયો અને પર્વત કેવો નીકળી ઉઠ્યો, શું પર્વત દેખાય છે, આ સપનું અચાનક કેમ આવ્યું, શું હશે આનો અર્થ, શું હશે આનું કઈક ભવિષ્ય, શું હશે સંકેત, શું હશે, ચલો સવારે વાત કરીશ। આ સપનું જોયા પછી શ્રેયાંશ કુમાર સૂતા નથી। આ બાજુ એ જ નગરની અંદરમાં સુબુદ્ધિ શેઠને પણ આવું જ એક સપનું આવ્યું। સુબુદ્ધિ શેઠને સપનાની અંદરમાં એવું જોયું કે સૂર્યમાંથી છૂટા પડી ગયેલા હજારો કિરણોને શ્રેયાંશ કુમારે વરી પાછા સૂર્યની અંદરમાં સ્થાપિત કર્યા અને એના કારણે સૂર્ય અધિક દીપવા માંડ્યો, અધિક તેજસ્વી બની ગયો। જોજો, આ બધા સંકેત હતા કે શ્રેયાંશ કુમારના હાથે કોઈ ભવ્ય પરાક્રમ થવાનું છે। આ અવસર પીણીની અંદરમાં એના હાથે સુપાત્ર દાનની શરૂઆત થવાની છે। આ અવસર પીણીના પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માનું પાણું એના શુભ હસ્તે થવાનું છે અને આવનારા લાખો વર્ષોની ભવ્ય પરંપરાની અંદરમાં એક સુપાત્ર દાન જેના કારણે તીર્થંકર બન્યા, ચક્રવર્તીઓ બન્યા, રાજાની રાણીઓ બન્યા, મોટી રાજકુમારીઓ બન્યા, વૃદ્ધિ સમૃદ્ધિ અને સંપન્નતાથી છવાયેલા પરિવારની અંદરમાં જન્મ મળ્યો, એ બધો જ પ્રભાવ છે આ સુપાત્ર દાનનો। અને આ સુપાત્ર દાનને શરૂઆત કરવાનો છે આ શ્રેયાંશ કુમાર, એની દિવ્ય સંકેતો, એના આગામી એંધાણો, પહેલેથી સિગ્નલો, અગાઉથી એડવાન્સ સિગ્નલો શ્રેયાંશ કુમારને સપના દ્વારા મળ્યા।
आ बाजू सुबुद्धि श्रेष्ठि ने मल्या एने पर्वत एने सपनानी अंदर मां जोयुं के हजार किरण वालो सूर्य एनाथी केटला किरणो विखूटा पड़ी गया अने विखूटा पड़ी गयेला किरणों ने वरी पाछो श्रेयांश कुमार एनी अंदर मां जोड़े छे अने सूर्य पाछो जगमग मां माड़े छे। सुबुद्धि शेठ के श्रेयांश कुमार नुं सपनुं मने केम आव्युं हजी अने आ बाजू शेठ पण रातना समयनी अंदर मां जागे छे। वैशाख सुद आ बीजनो दिवस छे आवती काले भव्य घटना बनवानी छे ना संकेतो चाली रहेला छे अने आ बाजू श्रेयांश कुमार ना पिताजी सोम यसा सोम प्रभ राजा एने सपनानी अंदर मां एवुं जोयुं अनेक बीजा एक राजा बीजा अनेक शत्रु राजाओ थी घेराई गयेलो हतो परंतु पोतानो पुत्र श्रेयांश कुमार ते राजा ने सहाय करी शत्रुओनो पराभव करी अने ए राजा ने जय मेळवी अपायो ए राजा ने सहायक बन्यो ए राजा ने हेल्प करी ए राजा ने शत्रुओना घेरावामांथी मुक्त कर्या। आ आखू सपनू सोमप्रभ राजाए जोयुं अने ए पण जागी गया अने आखी रात पसार करी। बीजा दिवसनी प्रभात थई सभा भराई हवे आ बीजो दिवस एटले आजनो धन्य दिवस छे वैशाख सुद ત્રીજનો દિવસ અક્ષય તૃતીયાનો દિવસ અખા ત્રીજનો દિવસ સુપાત્ર દાનનો પરમ પવિત્ર દિવસ દાદા આદિનાથના પારણાનો દિવસ અને હજારો વર્ષી તપના તપસ્વીઓની આજે વિજય યાત્રાના સમાપનનો દિવસ છે અને આજનો ધન્ય દિવસ વળી પાછો ઉગ્યો રોજના પ્રમાણે ઉગ્યો છે અને બધા જ સભાની અંદરમાં ભેગા થયા રાજસભાની અંદરમાં રોજની જેમ ભેગા થયા અને તોણે જણા પરસ્પર વાતચીત કરે છે। અરે ભાઈ ગઈકાલે રાતના મને એક વિચિત્ર સપનું આવ્યું અને એનાથી રાતના ઊંઘ્યો પણ નહીં। પિતા રાજા કે બેટા સપનું મને પણ આવ્યું અને આ બાજુ સુબુદ્ધિ શ્રેષ્ઠિ કે રાજન સપનું મને પણ કંઈક આવ્યું છે। દરેક પોતે એકબીજાના સપનાને જ્યારે વર્ણવી બતાવ્યા અને પોતે જાતે એટલું નક્કી કર્યું કે શ્રેયાંશ કુમારના હાથે કોઈ ભવ્ય પરાક્રમ થવાનું છે માનો ના માનો અને રાત્રિના પહરની અંદરમાં આવેલું આ સપનું ચોક્કસ આજે કઈ ભવ્ય પરાક્રમ થવાનું છે શું થવાનું છે ખબર નથી। આ શ્રેયાંશ કુમારના હાથે બહુ મોટું કાર્ય થવાનું એક ઐતિહાસિક કાર્ય થવાનું અજોડ કાર્ય થવાનું ચરમ સીમાનું કાર્ય થવાનું આવનારી પેઢીની પેઢીઓ શ્રેયાંશ કુમારને યાદ કરે એવું કાર્ય થવાનું આવનારા સમયની અંદરમાં હજારો સાધુ ભગવંતો શ્રેયાંશ કુમારની કથા પ્રવચનની પાઠ ઉપરથી બેસી અને બુલંદ અવાજે ગાવાના છે એવી સુંદર મજાની ઘટના બનવાની છે સુંદર મજાનો પ્રસંગ બનવાનો છે શું બનવાનો છે ખબર નથી। અને આ બાજુ વૈશાખ સુદ ત્રીજના દિવસે બરોબર મધ્યાહન સમય થયો એટલે વરી પાછા દાદા આદિનાથ રોજની જેમ એ પુરીમતાલ નગર હસ્તિનાપુર નગરીની અંદરમાં ગોચરી વરવા માટે નીકળ્યા છે। આજે પણ લોકો કહે છે કે પ્રભુ આજે કશું નહીં સ્વીકારે પ્રભુ એક ઘરમાં જાય પાછા વર્યા પ્રભુ એક એક ગલીની અંદરમાં જઈને પાછા વરે છે પ્રભુ એક એક રાજમાર્ગ ઉપર ફરતા 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 પાછા ફરે છે। પાછળ લોકોનું ટોળું છે પાછળ લોકોની ભીડ જમા થયેલી છે આપણો રાજા ઋષભ આપણા પરમ પિતા આપણને બધી જ કલાઓને શીખવાડનારા આપણે અનાર્ય હતા એમાંથી આર્ય બનાવનારા આપણને સભ્યતાઓના પાઠ ભણાવનારા આપણને નવા રીતિ રિવાજની અંદરમાં જોડનારા આપણા માટે 80 લાખ પૂર્વ સુધી આ સંસારની અંદરમાં રહેનારા આપણા દાદા આદિનાથ છે આ આપણા રાજા ઋષભ છે। પણ લોકોના મનમાં દુઃખ છે પ્રભુ ભૂખ્યા છે કશું જ લેતા નથી પ્રભુ કશું બોલતા પણ નથી પ્રભુ કશો ઈશારો પણ નથી કરતા પ્રભુ કંઈક તો બતાવો પ્રભુ કંઈક તો બતાવો અમે આપને શું આપીએ પ્રભુ અમને બહુ દુઃખ થાય છે પ્રભુ આપ નથી વળતા કશી ગોચરી પાણી ગોચરી પાણીનો શબ્દ ખબર હતો નહીં ભોજન અપાય એ ખબર નથી પડતી પ્રભુ અમારી આપેલી કોઈ ચીજ આપ નથી લેતા તો આપને શું જોઈએ છે પ્રભુ એ તો બતાવો અમે આસમાન તોડી અને ધરતીને ફાડીને એ ચીજને લઈ આવશું। પરંતુ દાદા આદિનાથ તો ટોટલી મૌન છે અને આ બધો કોલાહલ વધતો ચાલ્યો હો હા મચી નગરની અંદરમાં અવાજ તુમુલ થવા માંડ્યો। આ શબ્દો સંભળાયા શ્રેયાંશ કુમારના કાનની અંદરમાં વરી પાછો ગયો છે અગાસીની અંદરમાં અને અગાસીમાંથી જોયું એક સુવર્ણ રંગી કાયાવાળા 500 ધનુષની કાયાવાળા જેના મસ્તકની પાછળ ભામંડલ છે જેના અંગ અંગમાંથી તેજ નીકળી રહેલું છે અને વિશાળ નજરો રોડ ઉપર મચેલી છે માત્ર રોડ ઉપર છે અને બહુ ધીમી મંદ ગતિએ પ્રભુ આગળ વધી રહેલા છે। ખભા ઉપર દેવદૃશ્ય ચમકી રહેલું છે સ્કંદ ઉપર બે લટ શોભી રહેલી છે જોતાની સાથે મન મોહી જાય જાણે કે એક સોનાનું મેરુ પર્વત જાણે કે ચાલતો 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 આગળ વધી રહેલો છે। આ એકીટસે દ્રશ્ય જોયા કરે પ્રભુનું સંયમી જીવન પ્રભુનું શ્રમણ જીવન
प्रभु साधु जीवन ने आ श्रेयांश कुमार निरख्या करे छे, कोण छे आ, केम लोको आटला बधा एनी पाछळ छे, कोण छे आ भव्य पुरुष, कोण छे आ दिव्य पुरुष, कोण छे आ उत्तम पुरुष, कोण छे आ विश्व पुरुष, एवा मगजनी अंदर मां अनेक विचारों आवी गया श्रेयांश कुमार ने। बस हवे एक भव्य घटना बनवानी छे, भव्य प्रसंग बनवानो छे, बस एनी चंद घड़ीओ छे, एनी पेलानी केटलीक पीड़ानी परो पसार थाय छे धन्य श्रेयांश कुमार पासेथी। अने श्रेयांश कुमार विचारता गया, कोण छे आ, कोण छे, काई जोया छे, आवा साधुने मैं काई जोया छे, बस आवी रीते फरता होय, काई जोयेलू दृश्य लागे छे। अने बस आ बधुं विचारता 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 श्रेयांश कुमार बेहोश बनी गया। अंदर माथी विचारों नो धक्को लाग्यो, ज्ञान तंतुओं नो एक सारे धक्को लाग्या, थोड़ी बेहोशी आवी गई। अने थोड़ा समय पछी श्रेयांश कुमारे जारे आँखों खोली, अरे आ तो प्रभु छे, आ तीर्थंकर परमात्मा छे, आ छद्मस्थ अवस्थानी अंदर मां विचरता तीर्थंकर परमात्मा छे, अरे गोचरी पाणी माटे निकलेला छे, अरे नगरना अभूत लोको शुं तमे हीरा ने माणिक ने मोती आपो छो। श्रेयांश कुमार जोवे छे पोतानी अगासी माथी प्रभु घरनी अंदर मां गया, ओलाए बधी वस्तु रजू करी, हीरा माणिक मोती रत्नो अलंकार सुवर्ण धन अश्व घोड़ा राजकुमारीओ। प्रभु वरी पाछा बहार निकल्या अने श्रेयांश कुमार चार चार पगतिया नीचे उतरिया छे, भयंकर झड़पे नीचे भागे छे। प्रभु कदाच आगर न निकली जाए, प्रभु मारा आंगणे आवशे, अरे लोकोने खबर नथी प्रभुने गोचरी वोरावानी होय, गोचरी शब्द पहली वार प्रकट थयो श्रेयांश कुमारना मगजनी अंदरमां। अने चार चार पगतिया नीचे उतरता उतरता दास दासीओ जोवे छे, राजराणीओ जोवे छे, बीजा राजकुमारो जोवे छे कि श्रेयांश आजे आटलू बधुं बेतहा थईने दोड़े छे केम, सेना माटे आजे आटलो उतावर थयो छे, एनी पाछळ राणीओ भागी, दासीओ भागी, राजकुमारो भाग्या, राजकुमारीओ भागी, आ बाजू सोमयसा राजा ने खबर पड़ी ए पण भाग्या, भाई शुं थयुं छे श्रेयांश कुमार ने। अने श्रेयांश कुमार विशाल चौगानमांथी बहार निकल्या, महेलना मुख्य दरवाजे बहार आवीने उभा रही गया, अने जोवे छे प्रभु एक एक ना घरनी अंदर मां जाय छे, बहार निकले छे, प्रभु जाय छे बहार निकले छे। श्रेयांश कुमार ने के मारा प्रभु बीजे तो नहीं वोरी ने, प्रभु नहीं वोरता, बस प्रभु लाभ मने आपवानो छे, आ मोनोपोली मारी छे। अने श्रेयांश कुमार ने प्रभु ने जोईने जाति समान ज्ञान थई गयुं, नव भवनो प्रेम याद आवी गयो, ए स्वयंप्रभा राणीना समयनी माथी स्वयंप्रभा देवीना भवनी अंदर मां बंधायेली प्रेमनी गांठ, अने नव भवती चाली आवतो अविहड़ प्रेम, प्रभु आप मारा प्रेमी छो, प्रभु आपनो चरणनो सेवक रहेलो छो, प्रभु लाभ आपो। श्रेयांश कुमार गदगद बनी गया, शुं वोरावुं खबर नथी, किचननी अंदरमां जाय, रसोडानी अंदरमां जाय, प्रभु आगळ निकळी जाय, मारा प्रभुने नथी जवा देवा, आजे प्रभुने लई जईश राजभवननी अंदरमां, अने राज रसोड़े लई जईश, प्रभुनी गोचरी पाणी आजे लाभ मारे लेवो छे। अने आ अवसरपणीमां गोचरी पाणी वोरावानो पहेलो विचार आव्यो श्रेयांश कुमार ने। अने श्रेयांश कुमार दरवाजे उभा छे, हाथ जोड़ीने उभा छे, आजूबाजूनी अंदरमां अनेक दास दासीओ आवी गया, राजराणीओ आवी गई, स्वयं पिता आवी गया, पर श्रेयांश कुमार कोईनी सामे जोवा तैयार नथी, भाव विभोर बनीने प्रभुनी राह जोवे। प्रभु आगर वधे छे, प्रभु आगर वधे छे, एक वर्ष अने उपर 40 दिवस परिपूर्ण थया छे, आकाश शब्द छे, धरती स्थिर छे, पंखीओ उड़वानुं भूली गया छे, वृक्षो स्थिर बनी गया छे, आखी समग्र सृष्टि आ मंगल दृश्य ने निहारवा माटे अपलक नजरे चातुर नयने राह जोवे छे। ए आदिनार परमात्मा अने श्रेयांश कुमार नो संगम, ए आदिनार परमात्मा अने श्रेयांश कुमार नी साथे नो ए मिलन पर आ दुनिया जोवा माटे मांगे छे। आकाश नो सूरज थंभी गयो, आकाश मां उड़नारा पंखीओ थंभी गया, वायरो थीजी गयो, वृक्षो अटकी गया, धरती थंभी गई, चारे कोर मंगल गान गावामां आव्युं, देवताओ पर जोवा माटे आकाशमां आवी गया कि कईक अवनवुं बनवानुं छे। आ वैशाख सुद तीजना दिवसनुं हुं तमने वर्णन बतावुं छुं, शास्त्रमां जे वर्णन बतावेलुं छे। अने ए वैशाख सुद तीजना दिवस आव्यो, बरोबर प्रभु श्रेयांश कुमारना दरवाजे आवीने उभा, प्रभु आवी उभा एने बारणे एनुं जीवतर धन्य धन्य थाय। श्रेयांश कुमारना हृदयनी अंदरमां आजे हजार हजार दरिया उमटे छे, श्रेयांश कुमारना हृदयनी अंदरमां आजे हजार हजार वावाझोड़ाओ उठेला छे, बस प्रभु आवशे वोरावीश, आवशे वोरावीश। त्यां एक खेडूत आव्यो, राजकुमार साहेब
આ વખતે બહુ સારો પાક થયો છે ઇક્ષુરસ નો, આ 108 ઘડા મૂકું છું, વાપરજો રાજમહેલમાં બધા વાપરજો. અને શ્રેયાંશ કુમારે જોયું અત્યારે તો હાથ લાગે હથિયાર, જે હાથમાં આવે એકવાર તો પ્રભુને વરાવી દેવું છે. રખેને પ્રભુ ચાલી જાય તો, રખેને પ્રભુને કોઈ અભિગ્રહ હોય તો. હવે આ બધી જ વાતો શ્રેયાંશ કુમારને જાતિસમંગ ના દ્વારા યાદ થઈ ગઈ. આ ધરતી ઉપર ગોચરી નામનો શબ્દ પહેલી વાર બોલ્યા છે શ્રેયાંશ કુમાર. પધારો આ શબ્દ બોલ્યા છે શ્રેયાંશ કુમાર. મને લાભ આપો આ શબ્દ બોલ્યા છે શ્રેયાંશ કુમાર. એટલે આજના દિવસે વૈશાખ સુ ત્રીજના દિવસે સુપાત્ર દાન કરવાનું ચૂકતા નહીં. પ્લીઝ, આ સુપાત્ર દાનનો પ્રાગટ્ય ડે છે, સુપાત્ર દાનનો જન્મદિવસ દિવસ છે. આજે જન્મદિવસ હોય સુપાત્ર દાનનો, અને એ દિવસે આપણે સુપાત્ર દાન ના કરીએ. અમદાવાદ વાળાને કહું છું, મુંબઈ વાળાને કહું છું, પુના વાળાને કહું છું, બેંગ્લોર વાળાને કહું છું, ચેન્નાઈ મદ્રાસ વાળાને કહું છું, હજાર હજાર લોકો પ્રવચન સાંભળે છે, બધાને કહું છું કે જ્યાં આજુબાજુમાં કોઈ પણ મહાત્મા હોય આજે રખે ચૂકતા રખે ભૂલતા મહાત્માને આજે વોરાવજો. આજે તમને ધન્યકુમાર બનવાનો, આજે તમને શ્રેયાંશ કુમાર બનવાનો એક મોકો મળી શકે છે. અને પ્રભુ એના દરવાજે આવ્યા, શ્રેયાંશ કુમારનો ભાવધારા આંખ દ્વારા વહી નીકળે છે, ગદગદ ભાવે વર્ણન કરે છે, પ્રભુ પ્રધારો, પ્રભુ ગોચરીનો લાભ આપો. નવો શબ્દ સાંભળી લોકો શબ્દ બની ગયા, ગોચરી શબ્દ શું છે? અને આદિનાથ પરમાત્માની નીચી ઢળેલી આંખો ઉભી થઈ, આંખમાંથી કરુણાનો ધોધ વહેતો હતો, નિર્મલ આંખોમાંથી પ્રેમ વરસતો હતો. ગોચરી શબ્દ સાંભળ્યો અને આદિનાથ પરમાત્માએ શ્રેયાંશ કુમાર પર નજર કરી, આ પ્રથમ તારા મૈત્રક હતું. નવ ભવનો પ્રેમ વરી પાછો પુનર્જીવિત થઈ ઉઠ્યો અને શ્રેયાંશ કુમાર તો ઢળી પડ્યા, રડી પડ્યા, ચીસ પાડી ઉઠ્યા, પોકાર પાડી ઉઠ્યા. પ્રભુ લાભ આપો, પ્રભુ વરો, પ્રભુ ગોચરી પાણી વરો, પ્રભુ આ ઇક્ષુરસ નિર્દોષ છે વરો. અને પ્રભુએ હાથ ફેલાવ્યો, જ્યાં પ્રભુએ હાથ ફેલાવ્યો અને સમગ્ર સૃષ્ટિ નાચવા માંડી, આકાશમાંથી દેવ દુંદુભીઓ વાગવા માંડી, દિવ્ય ધનીઓ સૂર પૂરવા માંડ્યા, 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થવા માંડી, દુંદુભીઓ વાગવા માંડી, આકાશની અંદરમાં વીજળીઓ ગગડવા માંડી, સમુદ્રો ઉછળવા માંડ્યા, નદીઓ ઉછળી ઉછળીના દ્રશ્ય જોવા માંડ્યા, વાયરો વીંઝાવા માંડ્યો, એનાથી વૃક્ષો નાચવા માંડ્યા, પંખીઓ પ્રભુના મસ્તક ઉપર પ્રક્ષિણા દેવા માંડ્યા, મધુર અવાજ કરવા માંડ્યા, લોકો તાલીઓ પાડવા માંડ્યા, આકાશમાંથી સોનું વરસવા માંડ્યું, 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થવાની અંદરમાં આવી. અહોદાનમ અહોદાનમ, આ ઔષધપ્રીનું પ્રથમ સુપાત્ર દાન છે. અહોદાનમ, ધન્ય હોજો શ્રેયાંશ કુમારને, ધન્ય હોજો એના ભાવને, ધન્ય હોજો એના નવભવના પ્રેમને, ધન્ય હોજો એની સમજદારીને. એને 400 દિવસ પછી દાદા આદિનાથને આજે પારણું કરાવેલું છે. સમગ્ર સૃષ્ટિની અંદરમાં એના ભાવના પડઘા પડી ઉઠ્યા, સમગ્ર વિશ્વની અંદરમાં એના ભાવના પડછંડા બની ઉઠ્યા, સમગ્ર વિશ્વની અંદરમાં એની ભાવ લહેરા ધારા રહેવા માંડી, સમગ્ર વિશ્વને ખબર પડી ગઈ આજે એક અદભુત ઘટના બની છે. પ્રથમ તીર્થંકર દાદા આદિનાથને 400 ઉપવાસનું પારણું શ્રેયાંશ કુમારે ઇક્ષુરસ દ્વારા કરાવેલું છે. ઓહો દાનમ થયું, 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ, દિવ્ય દુંદુભીઓ વાગી, આકાશમાંથી ઇન્દ્રો દેવેન્દ્રો આવી પહોંચ્યા, નર નારીઓ આવી પહોંચ્યા, અને પ્રભુના હાથની અંદરમાં એક પછી એક ઘડા ઠાલવતો જાય છે શ્રેયાંશ કુમાર. અને પ્રભુ ત્યાં ઉભા ઉભા પારણું કરતા જાય છે. 400 દિવસનું પારણું છે પ્રભુનું. શું ધન્ય છે શ્રેયાંશ કુમારને, શું ધન્ય છે આજનો દિવસ, શું ધન્ય છે ઇક્ષુરસને. એક વાત બતાવી દઉં, 24 તીર્થંકર પરમાત્મામાંથી 23 તીર્થંકર પરમાત્માએ પારણું ખીરથી કર્યું છે અને એકમાત્ર દાદા આદિનાથ પરમાત્માએ પારણું ઇક્ષુરસ દ્વારા કર્યું છે. આજના દિવસે કરેલું હતું. અહો દાનમના પડઘા સમતા નથી. આકાશમાંથી 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ નીચે પડ્યા કરે છે, આંખમાંથી અશ્રુજળ વહે છે અને શ્રેયાંશ કુમારના હાથમાંથી ઇક્ષુરસ જલે છે. બે રસ સાથે ઠલવાય છે અને પ્રભુ દિવ્ય શરીર ધારી છે. પ્રભુનો અતિશય છે, આહાર નિહાર જન્મથી દેખાતા ન જાય. વરાવતા ગયા 108 ઘડા ત્યાં ઠાલવી દીધા અને પ્રભુના શરીરમાં નવી કાંતિ આવી, નવું તેજ આવ્યું. 400 દિવસથી જે પ્રભુ ભૂખ્યા હતા, શરીરથી શ્યામ પડી ગયેલા હતા, જાણે કે સોનાનો મેરુ પર્વત, આ શ્રેયાંશ કુમારે દૂધના અભિષેક કરીને સાફ કરી દીધો. સૂર્યમાંથી છૂટા પડેલા કિરણોને જાણે કે એને જોઈન કરી લીધા અને રાજાઓથી ઘેરાયેલા એક મહાન રાજાને જીત અપાવી અને એમને નિર્ભય બનાવી દીધા. આ ઘટના બની છે વૈશાખ સુ ત્રીજના દિવસે, એટલે કે આજના દિવસે આ ઘટના બની. આજે વૈશાખ સુ ત્રીજનો આ દિવસ
આજે લોકો વર્ષી તપના પારણા કરવાના, દાદા આદિનાથે પણ પારણું આજે કરેલું હતું. આજે બે સંકલ્પ કરો કે જીવનની અંદરમાં એક વખત તો વર્ષી તપ કરવો જ છે. તમે એકવાર આવો અમારા નવસારી નગરમાં, જે અત્યારે મહોત્સવ ચાલે છે, નગર હિલોરે ચડેલું છે. નાનકડા 30-30 બાળકોને વર્ષી તપ ચાલે. 7 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષ, 15 વર્ષ, 14 વર્ષ, 16 વર્ષ, અને એ બધા બાળકો કરે, યુવાન પતિ પત્નીઓ કરે, 101 વર્ષના દાદા કરે, અને આમ કરીને ટોટલ 260 જણાના જ આવતીકાલે વર્ષી તપના આજે પારણા થવાના, અને પ્રભુના બદલે શ્રેયાંશ કુમાર આવીને લોકોને પારણા કરાવવાના. આજનો આ ધન્ય દિવસ, આજની આ મંગલ પર, આજના મંગલ પરે અવશ્ય ક્યાંકથી પણ સુપાત્ર દાનનો લાભ મેળવજો. ક્યાંકથી પણ કહેજો મહાત્માને કે ગુરુદેવ આજે પ્રવચનમાં સાંભળ્યું, બસ અમને આજે સુપાત્ર દાનનો લાભ આપો. આજે મારે મારા બાળકને સુપાત્ર દાન કરાવડાવવું છે, આજે મારે સુપાત્ર દાનનો લાભ લેવો છે. બસ આજના દિવસે સુપાત્ર દાન આપજો. વિશિષ્ટ કક્ષાના પુણ્ય બાંધવાનો એક અવસર આપણને પ્રાપ્ત થયો છે. આજે વૈશાખ સુદ ત્રીજના દિવસે હજારો તપસ્વીઓ પારણું કરવાના, અને એની સાથે એક તમે પણ નક્કી કરો કે જીવનમાં એકવાર તો વર્ષી તપ કરવો જ છે, ખરેખર કરવો છે. અને એ વર્ષી તપ કરવાના જે ફાયદા, જે અપરંપાર લાભ, એનાથી થતી પુણ્યની કમાણી અને કર્મોની નિજરા, એ તો જે કરે એને ખબર પડે. ચલો આજે આપણે દાદા આદિનાથ ભગવાનના ચરણ કમલમાં વંદન કરીએ. ધન્ય હોજો પ્રભુના એ ધીરજ ભર્યા 400 ઉપવાસને, ધન્ય હોજો પ્રભુની એ ધીરજતાની તાકાતને, ધન્ય હોજો પ્રભુના એ સાહસને, ધન્ય હોજો પ્રભુના એ પરાક્રમને. અને હાથ જોડીએ શ્રેયાંશ કુમારને, તમે તો યાર આ વિશ્વની અંદરમાં નામ કરી ગયા, યુગો યુગો સુધી શ્રેયાંશ કુમારનું નામ અમર રહેવાનું. કારણ કે આજે એમને સુપાત્ર દાનની શરૂઆત કરી. આપણે પણ મનમાં ભાવના રાખી કે ક્યારેક કોઈક આદિશ્વર અમને શ્રેયાંશ કુમાર બનાવી અને અમારા હાથે પ્રભુ અમારી ભિક્ષાને ગ્રહણ કરે. ક્યારે એવો ધન્ય દિવસ આવે. આ ભવની અંદરમાં જે સમણ સમણી ભગવંતને ગોસી પાણી નથી વોરાવી શકતો, નથી વોરાવતો કે ભાવ નથી થતા, એ વ્યક્તિને આવનારા ભવની અંદરમાં તીર્થંકરની ગોસી પાણીનો લાભ કેવી રીતે મળી શકે એ એને જાતે વિચારવું રહ્યું. નક્કી કરો આ વર્ષે ઓછામાં ઓછા 108 વખત સુપાત્ર દાન કરીશ, ચોક્કસ કરીશ. 365 ડેઝમાંથી 108 108 દિવસ સુપાત્ર દાન કરીશ, મહાત્માની ગોચી પાણીની ભક્તિ કરીશ, વયોવૃદ્ધ મહાત્માની સેવા કરીશ, તો આ અખાતીજનો દિવસ આપણા માટે યાદગાર બની જશે. આ અખાતીજનો દિવસ આપણા માટે ધન્ય બની જશે. આ અખાતીજનો દિવસ આપણા માટે કલ્યાણકારી બની જશે. બસ ખૂબ અનુમોદના કરીએ સમગ્ર વિશ્વની અંદરમાં વર્ષી તપના તપસ્વીઓની, એ બધાની સાતા પૂછીએ, અને આવતીકાલે બધા સુખરૂપ પાણું કરી દે. બસ એ જ મંગલકામના મંગલ ભાવના, વરી પાછા રાબેતા મુજબના પ્રવચનો અનુકૂળતા મુજબ શરૂ કરી દઈશું, અને ધન્ય કુમારની કથાની અંદરમાં આપણે આગળ વધારતા જઈશું. એ જ મંગલકામના જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ.